नेक्स्ट फंक्शन लर्न करवानो छे ऑपरेटिव फंक्शंस जेनी अंदर छे प्रोक्योरमेंट डेवलपमेंट कम्पेन्सेशन मेंटेनेंस मोटिवेशन इंटीग्रेशन एंड अदर्स। तो आ बधा जे फंक्शंस छे जे ऑपरेटिव फंक्शंस छे કે જેની અંદર પણ અલગ અલગ ફંક્શન્સ છે એ ઇન્ક્લુડ થાય છે બરાબર છે। તો આપણે એ લર્ન કરશું કે ઓપરેટિવ ફંક્શન્સ ની અંદર કયા કયા ફંક્શન્સ ઇન્ક્લુડ થાય છે। તો ઓપરેટિવ ફંક્શન્સ એમાં ફર્સ્ટ છે પ્રોક્યુરમેન્ટ। પ્રોક્યુરમેન્ટ મીન્સ કે આપણે જે પ્લાનિંગ કરીએ છીએ અથવા તો જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે તો એમાં હ્યુમન રિસોર્સને કઈ રીતે પ્રોક્યુર કરશું અથવા તો આપણે એને કઈ રીતે મેન્ટેન કરશું। તો એની અંદર જે પ્રોક્યુરમેન્ટના જે ફંક્શન્સ છે એ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ રિક્રુટમેન્ટ प्लेसमेंट सिलेक्शन प्लेसमेंट इंडक्शन एंड ओरिएंटेशन एंड इंटरनल जॉब चेंजेस। तो ह्यूमन रिसोर्स प्लानिंग एटले आपणे आना पछीनो एक जे चेप्टर छे ने एनी अंदर एक टॉपिक छे ह्यूमन रिसोर्स प्लानिंग एनी अंदर आखू इंट्रोडक्शन छे कि ह्यूमन रिसोर्स प्लानिंग एटले जे आपणे ह्यूमन छे बराबर छे। तो फॉर एक्जाम्पल कोई व्यक्ति छे रिटायर थवानुं छे तो हवे एनी जग्याए तमारे केटला टाइमे व्यक्तिने रिक्रूट करवो एनो ट्रेनिंग पीरियड आ जे व्यक्ति छे एनो रिटायरमेंट टाइम तो आ बधुं ज प्लानिंग छे तमारे पहेलेथी करवुं बराबर छे। अगर कोई फ्रेशर्स छे के न्यू ऑपोर्चुनिटी क्रिएट थाय तो एनु प्लानिंग रिक्रूटमेंट तो एना माटे रिक्रूटमेंट प्रोसेस करवी पड़शे। पछी जे रिक्रूटमेंट प्रोसेस छे एनी अंदर बधा लोको छे ई एप्लिकेशन करशे हवे बधा लोकोने अलावेबल छे के एप्लिकेशन करी शके। पछी एना अंदरथी सिलेक्शन करवामां आवशे के कया लोको छे ई आ जॉब माटे परफेक्ट छे एना माटे अलग अलग टेस्ट लेवामां आवशे। जे नेक्स्ट जे टॉपिक छे જે નેક્સ્ટ ચેપ્ટર છે એની અંદર તમને રિક્રુટમેન્ટ સિલેક્શન એ બધું જ છે એની ડિટેલમાં તમને ભણાવવામાં આવશે। પછી ધેન આફ્ટર પ્લેસમેન્ટ કયા જોબ માટે તમે એને રિક્રુટ કરો છો બરાબર છે। ઇન્ડક્શન એન્ડ ઓરિએન્ટેશન કે ઇન્ડક્શન એને એ પણ આખો એક અલગ ટોપિક છે કે ઓરિએન્ટેશન કે કયા ગોલ માટે એનું વર્ક શું હશે। ઇન્ટરનલ જોબ ચેન્જીસ પછી એની અંદર કાંઈ માનો કે ફ્યુચરની અંદર કોઈ ચેન્જ કરવાના છે કે એને ઇન્ટરનલી જે ચેન્જ થાય એ બધું જ છે એ પ્રોક્યુરમેન્ટની અંદર ઇન્ક્લુડ થશે। નેક્સ્ટ જે છે ડેવલપમેન્ટ તો ડેવલપમેન્ટ છે એની અંદર આવશે કે એચઆરડી સિસ્ટમ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સિસ્ટમ કે એને ક્યારે તમારે ડેવલપમેન્ટ માટે જેમ કે ટ્રેનિંગ આપી કોઈ સેમિનાર અટેન્ડ કરવા માટે એના ગ્રોથ માટેના કોઈ પ્લાનિંગ તો આ બધા જ પ્લાનિંગ છે ઓપરેટિંગ ફંક્શન્સમાં થશે। ટ્રેનિંગ કે એને ક્યારે ટ્રેનિંગની જરૂર છે જે ટેકનોલોજી ચેન્જ થાય તો ટ્રેનિંગ આપવી પડે અથવા તો અમુક ટાઈમ જાય પછી આપણે ફોર એક્ઝામ્પલ કોઈ બિઝનેસ ચલાવીએ છીએ તો એકને એક ટેકનિકથી બિઝનેસ છે એ ન ચાલે એના માટે તમારે ટાઈમ ટુ ટાઈમ છે એ ટ્રેનિંગ લેવી પડતી હોય। મેનેજરિયલ ડેવલપમેન્ટ કે મેનેજરિયલ લેવલનું ડેવલપમેન્ટ કે મેનેજર છે બરાબર છે તો એને પણ નોલેજની રિક્વાયરમેન્ટ હોય મેનેજમેન્ટ કઈ રીતે થાય કઈ મેથડ ક્યારે શું ચેન્જ કરવું। કરિયર પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ તો એમ્પ્લોય આપણી પાસે છે તો એ એમ્પ્લોયના કરિયર માટે કે એને ક્યારે પ્રમોશન આપવું ક્યારે ટ્રેનિંગ ક્યારે એને ગ્રોથ ડેવલપમેન્ટ માટેના પ્લાનિંગ્સ। ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ આપણું જે ઓર્ગેનાઇઝેશન કંપની છે એના ડેવલપમેન્ટ માટે ફોર એક્ઝામ્પલ કે નેશનલ લેવલ ઉપર વર્ક કરે છે તો આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરીને આપણે ઇન્ટરનેશનલ બિઝનેસ સ્ટાર્ટ કરીએ ન્યૂ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરીએ તો એ બધા ડેવલપમેન્ટ ફંક્શન્સ છે। તેન આફ્ટર છે કમ્પેન્સેશન કે આપણે જે એમ્પ્લોય જે વર્ક કરે છે એના પ્રમાણે એને કમ્પેન્સેશન મળવું જોઈએ બરાબર છે તો જ એને સેટિસ્ફેક્શન મળશે। જો એને કમ્પેન્સેશન નહીં મળે તો એને સેટિસ્ફેક્શન નહીં મળે બરાબર છે તો એને સેલરી પ્રોપર મળવી જોઈએ। તો જોબ ઇવેલ્યુએશન કે એ વ્યક્તિ જે જોબ કરે છે એને ઇવેલ્યુએટ કરવામાં આવશે અલગ અલગ મેથડથી એ તમને એક ચેપ્ટર છે લાસ્ટ છે એની અંદર તમને જોબ ઇવેલ્યુએશન આખું ડિસ્ક્રાઇબ કરવામાં આવેલું છે કે એની અંદર મેરિટ રેટિંગ છે બેલેન્સ સ્કોર કાર્ડ છે ઘણા બધા અલગ અલગ એને આપેલા છે બરાબર છે એ મેથડ્સથી તમને જોબ ઇવેલ્યુએશન કરાવવામાં આવશે। પછી કમ્પેન્સેશન મેનેજમેન્ટ તો એને સેલરી કયા દિવસે આપવાની છે કેટલી સેલરી આપવાની છે ક્યારે ઇન્ક્રીમેન્ટ કરવાનું છે આ બધો જ પ્લાનિંગ છે એની અંદર કરવામાં આવશે। ઇન્સેન્ટિવ્સ હવે આપણે કોઈ ફેસ્ટિવલ આવે છે તો ઇન્સેન્ટિવ આપવાના છે અથવા તો એને કમ્પેન્સેશન આપવાનું છે કે પહેલાં એને એક્સપેન્ડિચર બેર કરી લીધા હવે આપણે એને રિઇમ્બર્સ કરીએ છીએ। કોઈ સેલ્સમેન છે તો બી સેલ્સમેન છે એ ડોર ટુ ડોર સેલિંગ કરતો તો એને જે વસ્તુ છે માનો કે ખાવા પીવા માટે જે ખર્ચ થયો એ બધો જ ખર્ચ છે પહેલાં એ બેર કરે પછી કંપની રિઇમ્બર્સ કરે અથવા તો પહેલાં કંપની એને આપી દે બરાબર છે પછી એક્સપેન્સ કરે તો આ બધા જ ઇન્સેન્ટિવ્સ અલગ અલગ બેનિફિટ્સ સર્વિસીસ કે જે રિલાયન્સ છે તો એની અંદર એમ્પ્લોય વર્ક કરે તો એના માટે અલગ મોલ હોય કે જેને ઓછી પ્રાઇસે બધી વસ્તુ છે એ મળી રહે તો આ બધા અલગ અલગ કમ્પેન્સેશન બેનિફિટ્સ છે આપવામાં આવતા હોય છે। નેક્સ્ટ છે મેન્ટેનન્સ તો મેન્ટેનન્સ તમે કઈ રીતે કરી શકો તમારા એમ્પ્લોયને મેન્ટેન કઈ રીતે કરી શકો તો એના માટે છે કમ્યુનિકેશન તો તમારે એની સાથે કમ્યુનિકેટ કરવું પડે તો જ એના પ્રોબ્લેમનો તમને ખ્યાલ આવે બરાબર છે તો જ તમે સોલ્યુશન કાઢી શકશો અને તમારે જે પ્રકારનું ઇફેક્ટિવલી ઇફિશિયન્ટ જે વર્ક જોઈએ છે તો જ એ આપી શકશે જો તમે એના પ્રોબ્લેમ સોલ્વ કરશો। હેલ્ધી એન્ડ સેફ્ટી મેઝર્સ
કે કોઈ તમે હેલ્થ એન્ડ સેફ્ટી મેઝર્સ છે એના માટે અત્યારે તો લો આવી ગયો છે કે કોઈ વ્યક્તિ છે તમે તમે એની પાસે કામ કરાવો છો તો તમે એવું એન્વાયરમેન્ટ છે તમે પૂરું પાડો છો તો તમે જે વર્ક કરાવો છો એનામાં એને હેલ્થને કે એને જે સેફ્ટી છે એની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ બરાબર છે કે કોઈ એવા કેમિકલ સાથે વર્ક કરવાનું છે કે લોંગ ટાઈમે એને એવા પ્રોબ્લેમ્સ થાય કે જે એના મીન્સ કે એના કારણે વ્યક્તિ છે એની ડેથ થઈ જાય બરાબર છે તો આવા કોઈ હેલ્થ છે એના સાથે કંઈક વસ્તુ થતી હોય બરાબર છે તો એના મેઝર્સ માટે એના લોઝ છે આવેલા છે કે જેનાથી એને પ્રોટેક્ટ કરશે એમ્પ્લોયી વેલફેર એમ્પ્લોયીના વેલફેર માટે ઘણી બધી સિસ્ટમ છે વોલન્ટરી રિટાયરમેન્ટ સિસ્ટમ છે કે પછી એને બેનિફિટ આપવા માટે ગ્રેચ્યુઇટી છે પેન્શન આ ઘણી બધી એવી સિસ્ટમ્સ છે કે જે એના વેલફેર માટે લેવાતી હોય છે એમ્પ્લોયી પાર્ટિસિપેશન કે એને તમે તમે જે ડિસિઝન લ્યો છો અથવા તો તમે કોઈ મિટિંગ એવી કરો છો જેમાં એનું પાર્ટિસિપેશન કરવામાં આવે કોઈ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ છે અથવા તો ડેવલપમેન્ટ માટે એના સજેશન્સ લેવામાં આવે એ પાર્ટિસિપેશન છે કે કંપનીનો પાર્ટ છે એવું એને ફીલ થાય એના માટે એમ્પ્લોયી પાર્ટિસિપેશન જરૂરી છે સ્ટ્રેસ મેનેજમેન્ટ હવે એ વ્યક્તિ છે એને કન્ટિન્યુઅસલી વર્ક કરે તો એનું સ્ટ્રેસ છે એ વધી જશે બરાબર છે તો એના માટે તમે એવું કોઈ વસ્તુ રાખો કે જેનાથી રિલેક્સ ફીલ કરી શકે થોડી વાર એને બ્રેક ટાઈમ મળે રેસ્ટ ટાઈમ મળે બરાબર છે કાઉન્સેલિંગ એન્ડ મોનિટરિંગ મેન્ટરિંગ હવે એ વ્યક્તિ છે એને અમુક ટાઈમે છે કાઉન્સેલિંગની જરૂર પડે કે એને કાંઈ પ્રોબ્લેમ્સ થયા છે કે નહીં એના પર્સનલ પ્રોબ્લેમને કારણે એને પ્રોફેશનલ લાઈફ ઇફેક્ટ થતી હોય તો એ કાઉન્સેલિંગ થ્રુ આપણને ખ્યાલ આવી જાય મેન્ટરિંગ કે એના થ્રુ એને કોઈ એવા વ્યક્તિ છે એના મેન્ટર હોય કે જેના એ જેના જેવું બનવાની કોશિશ કરે તો એના માટે એના સુપિરિયર છે એ પરફેક્ટ હોવા જોઈએ તો એને સુપિરિયરને જોઈ અને સારું વર્ક કરશે તો આ બધી પ્રોસેસ છે એ મેન્ટેનન્સની અંદર આવશે નેક્સ્ટ છે મોટિવેશન તો મોટિવેશન તો કોઈ પણ વર્કમાં જરૂરી છે જો મોટિવેશન નહીં હોય તો કોઈ પણ વ્યક્તિ વર્ક નહીં કરી શકે તો એની અંદર છે પરફોર્મન્સ અપ્રેઝલ પોટેન્શિયલ અપ્રેઝલ્સ ફાઇનાન્શિયલ રિવોર્ડ સિસ્ટમ નોન ફાઇનાન્શિયલ રિવોર્ડ સિસ્ટમ તો આ બધી અલગ અલગ સિસ્ટમ્સ છે કે જે આપણને યુઝફુલ થશે બરાબર છે કે જેમ કે પરફોર્મન્સ અપ્રેઝલ હવે સારું એવું પરફોર્મન્સ કરે છે તો થોડાક ટાઈમ પછી એને પ્રમોશન આપવામાં આવે પોટેન્શિયલ હવે એ કોઈ વ્યક્તિ છે કે જે વધારે કામ કરવામાં વધારે ટાઈમ લગાડે છે જેની સામે બીજો વ્યક્તિ છે એટલી જ યુટિલિટી સાથે એટલું જ ઇફિશિયન્સીથી અને એટલી જ એના કરતાં વધારે સારી એવી એની મીન્સ કે વ્યક્તિ સારી એવી વસ્તુ બનાવે છે બરાબર છે એ જ વસ્તુ એ જ એની બેની સ્પીડ છે એમાં ઘણો બધો ડિફરન્સ છે એક વ્યક્તિ વધારે ટાઈમ લગાડે છે એક ઓછો ટાઈમ લગાડે છે તો એની પોટેન્શિયલ કેપેસિટી સારી છે તો એને તમે અપ્રેઝ કરો ફાઇનાન્શિયલ રિવોર્ડ સિસ્ટમ એને તમે માનો કે કોઈ ફેસ્ટિવલ આવે છે તો બોનસ આપો અથવા કોઈ વ્યક્તિએ ખૂબ સારું એવું કન્ટ્રીબ્યુશન આપેલું છે ગ્રોથમાં તો એને અલગથી ઇન્સેન્ટિવ આપવામાં આવે મોનેટરી ટર્મ્સની અંદર નોન ફાઇનાન્શિયલ હવે બધા વચ્ચે તમે એને વખાણ કરો અને પછી એને સેલિબ્રેટ કરો બરાબર છે અને એમાં એને મીન્સ કે ક્રેડિટ આપો તો આ બધા નોન ફાઇનાન્શિયલ રિવોર્ડ છે કે જેનાથી એને મોટિવેશન મળે નેક્સ્ટ છે ઇન્ટિગ્રેશન મીન્સ કે તમારે એની સાથે કનેક્ટ થવા માટે ગ્રાઈવન્સ હેન્ડલિંગ કે કોઈ પણ ઝઘડાઓ થાય છે તો એને પ્રોપરલી હેન્ડલ કરવામાં કે જેમાંથી કંપનીને અને એમ્પ્લોય બેનું સેટિસ્ફેક્શન થઈ શકે ડિસિપ્લિન કે આપણે આવવા જવાનો ટાઈમ છે અને એ જે વર્ક આવર્સ છે એના ડ્યુરિંગ છે મેન્ટેનન્સ કરવાનું હોય છે ડિસિપ્લિન કે પછી કપડાની અંદર ક્લોથ્સ કેવા પહેરવાના છે દેન આફ્ટર તમે જોવો તો બિહેવિયર કેવો કરવાનો છે કેવી લેંગ્વેજ યુઝ કરવાની છે બરાબર છે તો આ બધું જ ડિસિપ્લિનની અંદર આવશે કેટલો રેસ્ટ ટાઈમ લેવાનો છે કલેક્ટિવ બાર્ગેનિંગ બરાબર છે તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કલેક્ટિવ બાર્ગેનિંગ કે કલેક્ટિવ બાર્ગેનિંગ એટલે જે લેબર્સ છે એનું એક યુનિયન બનાવેલું હોય બરાબર છે તો એ યુનિયન છે એના પણ રૂલ્સ હોય બરાબર છે તો એની અંદર છે એ બધા રૂલ્સ ફોલો થાય ઇન્ડસ્ટ્રીયલ રિલેશન તમે એની સાથે સારા એવા રિલેશન્સ છે એ મેન્ટેન કરો એમ્પ્લોયી એમ્પાવરમેન્ટ કે એમ્પ્લોયના એમ્પાવરમેન્ટ મેં તમને જેમ કીધું કે એમ્પ્લોયના રૂલ્સને પ્રોટેક્ટ કરવા માટે અને એને પ્રોટેક્ટ કરવા માટે લેબર લોઝ હોય છે ટ્રેડ યુનિયન તો અલગ અલગ યુનિયન્સ છે એના પણ જે રૂલ્સ પ્રોટોકોલ્સ છે મેન્ટેન કરવા પડે અધરવાઇઝ એમ્પ્લોય સ્ટ્રાઇક કરી શકે આપણા અગેન્સ્ટ કેસ કરી શકે બરાબર છે તો આ બધા જ ક્રાઇટેરિયા પણ ધ્યાનમાં રાખવાના લાસ્ટ છે અધર્સ અધર્સની અંદર આવશે રેકોર્ડ કીપિંગ તો આપણે એનો આવવા જવાનો ટાઈમ રેકોર્ડ કરીએ એ રોજનું કેટલું કામ કરે છે અને એક્સેલ એન્ટ્રીઝ કરીએ બરાબર છે તો જેનાથી આપણે એને માનો કે ક્યારે ભૂલ થાય તો આપણે એને કહેવું હોય તો આપણી પાસે એન્ટ્રીઝ હશે તો આપણે કહી શકશું બરાબર છે એચઆર ઓડિટ હ્યુમન રિસોર્સનું ઓડિટ કરવામાં આવે કે એ કેટલી ઇફિશિયન્સીથી વર્ક કરે છે એનું યુટિલાઇઝેશન ઓપ્ટિમમ થાય છે કે નહીં એચઆર રિસર્ચ હવે ડેવલપમેન્ટ કરવું છે અથવા તો કાંઈ વસ્તુ છે એને ગ્રોથ માટે રિસર્ચ કરવામાં આવે માર્કેટ રિસર્ચ હ્યુમન રિસોર્સને એના ટેસ્ટ પ્રેફરન્સીસનો રિસર્ચ કરવામાં આવે એનું અકાઉન્ટિંગ કરવામાં આવે બરાબર છે તો આ બધા જ જે અલગ અલગ ફંક્શન્સ છે કે જે ઓપરેટિવની અંદર ઇન્ક્લુડ થશે.
नेक्स्ट है पर्सनल मैनेजमेंट वर्सेस द ह्यूमन रिसोर्स मैनेजमेंट आ डिफरेंस આપેલો છે કે જે આપણે જે લર્ન કરવાનો છે પર્સનલ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ બેની અંદર લોકોને જ મેનેજ કરવાના છે બરાબર છે તો એની અંદર છે મીનિંગ તો પર્સનલ મેનેજમેન્ટ નો મીનિંગ છે ઇનેરો છે જ્યારે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ નો બ્રોડ છે કારણ કે પર્સનલ મેનેજમેન્ટ ની અંદર એક જ વસ્તુ છે કે ખાલી લોકોને મેનેજ કરવાના છે કઈ રીતે તો એનો આવવાનો ટાઈમ હોય અથવા તો એ વ્યક્તિને ક્યારે સેલરી એ બધું જ્યારે ગ્રોથ છે અથવા તો સિલેક્શન રિક્રુટમેન્ટ છે આ બધા જે ફંક્શન્સ છે એ બધા હ્યુમન રિસોર્સ ની અંદર ઇન્ક્લુડ થાય છે એટલે ઇમ્પ્રુવડ મીનિંગ છે નેક્સ્ટ છે એક્સેપ્ટન્સ ઓફ ધ હ્યુમન એલિમેન્ટ ઇટ કન્સિડર્સ ધ હ્યુમન એલિમેન્ટ એઝ ધ કોઓર્ડિનેટિંગ ધ મીડિયમ ઓફ પ્લાનિંગ તો હ્યુમન એલિમેન્ટને આપણે પ્લાનિંગના મીડિયમથી કન્સિડર કરીએ બરાબર છે એની સાથે કોઓર્ડિનેટ કરીએ બરાબર છે કે આપણે ઈ હ્યુમનને છે એક્સેપ્ટ કરી લીધા છે અથવા તો એઝ અ પાર્ટ ઓફ ધ કંપની છે બરાબર એ રીતે પર્સનલ મેનેજમેન્ટને કન્સિડર કરશે એ પ્લાનિંગના એક તરફથી કે આપણે હ્યુમનને છે મેન્ટેન કરવાના છે તો એઝ અ પ્લાનિંગ તરીકે આપણે એને થિંગ્સ છે એવી રીતે એને કન્સિડર કરી અને એનું પ્લાનિંગ કરશું એના ગ્રોથનું કે એવું કાંઈ છે એની અંદર કન્સિડર કરવામાં નહીં આવે જ્યારે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની અંદર એક્સેપ્ટ ધ હ્યુમન એલિમેન્ટ એઝ અ અસેટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન અચીવ ધ ગોલ્સ કે એ એક કંપની છે કંપનીની અસેટ છે એવું માનશે બરાબર છે કે એ એક વેલ્યુએબલ અસેટ છે કે જેને મેન્ટેન કરવી ખૂબ જરૂરી છે એના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે પણ થિંક કરવું જરૂરી છે જેનાથી આપણને ગોલ્સ અચીવ થશે કન્સેપ્ટ ઇટ ઇઝ એન ઓલ્ડ અપ્રોચ તો પર્સનલ મેનેજમેન્ટ છે એ ઓલ્ડ અપ્રોચ છે જ્યારે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ મોડર્ન છે તો પહેલા લોકો છે શું કરતા તો એના ગ્રોથ અને ડેવલપમેન્ટની ખાલી એનું વર્ક થઈ જાય બસ એના સુધી જ સીમિત હતું અત્યારે જે લોકો યુઝ કરે છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે કે જેના મોડર્ન અપ્રોચ છે એના ડેવલપમેન્ટનું બધું જ વિચારવામાં આવે છે ટેન્ડન્સી ગોલ ઓરિયન્ટ ગોલ રિલેટેડ ફંક્શન તો પર્સનલ મેનેજમેન્ટ છે એ ગોલ રિલેટેડ છે કે ખાલી વર્ક છે વર્ક ઓરિયન્ટેડ બરાબર છે કે જેના ખાલી વર્ક સાથે જ લેવા દેવા બરાબર છે ગોલ ઓરિયન્ટેડ ફંક્શનલ ગોલ રિલેટેડ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ હ્યુમન ઓરિયન્ટેડ કે એની અંદર છે હ્યુમનને બેઝ અથવા તો હ્યુમનને ફોકસ કરીને બધી એક્ટિવિટી કરવામાં આવશે કે હ્યુમનને કોઈ નુકસાન ન થવું જોઈએ અથવા તો હ્યુમનનું ડેવલપમેન્ટ હોવું જોઈએ આ બધું જ છે કન્સિડર કરવામાં આવ્યું પ્રોબ્લેમ સોલ્વિંગ ઇટ ટ્રાઇઝ ટુ રિઝોલ્વ ધ કોન્ફ્લિક્ટ થ્રુ ધ નેગોશિએશન તો પર્સનલ મેનેજમેન્ટની અંદર વાતચીત કરી અને બધું છે સુલઝાવી દેવામાં આવ્યું જ્યારે એચઆરએમની અંદર ઇટ પ્રિવેન્ટ્સ ટુ ઇમર્જન્સ ઓફ ધ પ્રોબ્લેમ ઓફ એમ્પ્લોયર તો એ શું કરે તો કે હ્યુમન રિસોર્સના પ્રોબ્લેમને ઇમરજન્સી તરીકે કન્સિડર કરી અને એને સોલ્વ કરવાની ટ્રાય કરશે બરાબર છે એના અલગ અલગ ટાઈપ્સના સોલ્યુશન કાઢશે જેનાથી કંપની અને ઓર્ગેનાઇઝેશન મીન્સ કે એમ્પ્લોયી બેયને છે એ સેટિસ્ફેક્શન મળે નેચર ઓફ વર્ક પર્સનલ મેનેજમેન્ટ ઇઝ અ રૂટીન મેન્ટેનન્સ ઓરિએન્ટેડ એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન કે રોજનું રોજ શું કામ કરવાનું છે એ લોકોએ બરાબર છે એ પર્સનલ મેનેજમેન્ટ છે જ્યારે ડેવલપમેન્ટ થ્રુ કરવાનું છે પીપલ જે વર્ક કરે છે એની અંદર ડેવલપમેન્ટ કરવાનું છે કન્ટિન્યુઅસ ગ્રોથ તો એ બધું છે હ્યુમન રિસોર્સમાં આવશે અપ્રોચિસ ઇટ ઇઝ મેઇનલી રિએક્ટિવ એન્ડ રિસ્પોન્ડ ટુ ધ ડિમાન્ડ વેન એવર દેર અરાઇઝ બરાબર તો એ રિએક્ટિવ સ્ટ્રેટેજી છે કે જ્યારે ડિમાન્ડ અરાઇઝ થશે બરાબર છે પર્સનલી કે જેમ કે કોઈ અચાનક રિટાયર થાય છે તો એ વ્યક્તિના જગ્યાએ આપણે રિએક્ટિવ સ્ટ્રેટેજી છે કે ડિમાન્ડ અરાઇઝ થઈ પર્સનની બરાબર છે તો ત્યારે શું કરે તો કે એ રિક્રુટ કરશે હવે જ્યારે એચઆરએમ છે એ પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી છે પ્રોએક્ટિવ ફંક્શન વિચ ઇઝ કન્સર્ન વિથ ફ્યુચર નીડ્સ એન્ડ એક્ટ્સ અકોર્ડિંગલી બરાબર છે તો ફ્યુચરમાં ક્યારે નીડ્સ છે એ આપણને થશે એ પ્રમાણે એક્ટ કરશે પહેલાંથી જ લોકોની રિક્રુટમેન્ટ સ્ટાર્ટ કરી દેશે સ્કોપ ઇટ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ ફંક્શન એન્ડ એચઆરએમ ઇઝ અ સબ સિસ્ટમ ઇન્ડિપેન્ડન્ટ ફંક્શન મીન્સ કે પર્સનલ મેનેજમેન્ટ કોઈ અધર ડિપાર્ટમેન્ટ સાથે કાંઈ આપણે ડીલ કરવાની જરૂર નથી બરાબર એ ઇન્ડિપેન્ડન્ટ ફંક્શન છે જ્યારે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ શું છે તો કે સબ સિસ્ટમ છે કે જેને બધા લોકો ઉપર ડિપેન્ડ પણ રહેવું પડે અને સબ સિસ્ટમ એટલે એની ઉપર પણ એક આખો ડિપાર્ટમેન્ટ આવે એ જેની ઉપર વોચ રાખશે બરાબર છે ઓબ્જેક્ટિવ્સ પીએમ ટેક્સ અ નેરો વ્યૂ ઓફ ઇટ્સ સ્કોપ એન્ડ ઓબ્જેક્ટિવ બરાબર છે તો નેરો વ્યૂ છે કે જેના સ્કોપ અને ઓબ્જેક્ટિવ છે એના જ લિમિટેશનની અંદર આવી જશે જ્યારે એચઆરએમ અન્ડરટેક્સ અ સિસ્ટમ વ્યૂ ઇન અ ઇન વિચ એન અટેમ્પ ઇઝ મેડ ટુ ક્રિએટ અ પ્રોપર ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર ટુ યુટિલાઇઝ ધ એફિશિયન્સી તો એચઆરએમ છે એની અંદર સિસ્ટમ વ્યૂ છે કે જે પ્રોપર ઓર્ગેનાઇઝર કલ્ચર આપશે કે જેનાથી વ્યક્તિની ઇફિશિયન્સી વધે જે મેં તમને આગળ કીધું કે જો એ વ્યક્તિને સારું એન્વાયરમેન્ટ આપવામાં આવશે એની સાથેના લોકો સારા છે તો એ પ્રોપરલી વર્ક કરી શકશે તો યુટિલિટી અથવા એની જે એફિશિયન્સી છે એ યુટિલાઇઝ થઈ શકશે ફિલોસોફી ઇટ એમ્ફસાઇઝિસ ઓન ઇકોનોમિક રિવોર્ડ એન્ડ ટ્રેડિશનલ જોબ ડિઝાઇન તો એની અંદર ઇકોનોમિક રિવોર્ડ આપવામાં આવશે અને ટ્રેડિશનલ મીન્સ કે ઓલ્ડ અપ્રોચ છે
જ્યારે આની અંદર ન્યૂ અપ્રોચ છે તો એને ઇટ એમ્ફેસાઇઝ સેટિસ્ફેક્શન ઓફ ધ હાયર ઓર્ડર નીડ્સ ફોર મોટિવેટિંગ ધ પીપલ. તો ઈ જે પીપલ છે એને મોટિવેટ કરવા માટે હાયર ઓર્ડર આપવામાં આવશે, બરાબર છે, કે વધારે તમે એને ઓર્ડર આપશો તો જેનાથી વ્યક્તિ મોટિવેટ થશે. પ્રીમાઇસ ઓર અઝમ્પશન ઈ કન્સિડર ધ જોબ સેટિસ્ફેક્શન એન્ડ મોરલ એઝ ધ કોઝ ઓફ ધી ઇમ્પ્રુવડ પરફોર્મન્સ, બરાબર. તો જોબ સેટિસ્ફેક્શન એને ક્યારે મળશે અથવા તો એનું મોરલ ક્યારે ઇન્ક્રીઝ થશે, તો કે એનું પરફોર્મન્સ ઇમ્પ્રુવ થશે ત્યારે. તો એ પરફોર્મન્સ ઇમ્પ્રુવ થશે એના બેસ્ડ ઉપર જોબ સેટિસ્ફેક્શન મળશે. જ્યારે એચઆરએમની અંદર ઇટ બેસ્ડ ઓન ધ પ્રીમાઇસ દેટ બેટર પરફોર્મન્સ ઇટસેલ્ફ ઇઝ અ સોર્સ ઓફ સેટિસ્ફેક્શન એન્ડ હાયર મોરલ. તો આની અંદર છે એ શું થશે, તો કે ઇમ્પ્રુવડ પરફોર્મન્સ થશે તો એને જોબ સેટિસ્ફેક્શન માનવામાં આવશે. જ્યારે એચઆરએમની અંદર એને જોબ સેટિસ્ફેક્શન મળશે તો એનું પરફોર્મન્સ ઇમ્પ્રુવ થશે, બરાબર છે. તો જોબ સેટિસ્ફેક્શન ઇઝ એક સોર્સ ઓફ મોટિવેશન છે. ફંક્શન્સ, તો કયા કયા ફંક્શન્સ છે પર્સન મેનેજમેન્ટમાં થાય, તો કે રિક્રુટમેન્ટ, પ્રમોશન, ટ્રેનિંગ, વેજ ડિટર્મિનેશન, હાઈ પ્રોડક્ટિવિટી, ક્વોલિટી મેન્ટેનન્સ. એની ડેવલપમેન્ટ જેવા કંઈ ફંક્શન્સ નહીં આવે, જે રૂટીન ફંક્શન્સ છે, બરાબર છે, કે એની પ્રોડક્ટિવિટી કેટલી છે, એનું કેટલી ઇફિશિયન્સી યુટિલાઇઝ થાય છે, ક્વોલિટી મેન્ટેન થાય છે, અને આ બધા રૂટીન વર્ક છે એ બધા પર્સનલ મેનેજમેન્ટમાં જોવામાં આવશે. જ્યારે એચઆરએમની અંદર આવશે રિક્રુટમેન્ટ, ટ્રેનિંગ, વેજ સિસ્ટમ, કે કઈ વેજ સિસ્ટમથી, પીસ વેજ, ટાઈમ વેજ, કઈ સિસ્ટમથી તમે એને વેજ આપો છો, મેરિટ રેટિંગ, કરિયર પ્લાનિંગ, એનું કરિયરનું પ્લાનિંગ કરવાનું, એનું ડેવલપમેન્ટ, એમ્પ્લોય ડેવલપમેન્ટ, એચઆર રિસર્ચ, એચઆર ઓડિટ, આ બધા જ ફંક્શન્સ છે એચઆરએમની અંદર આવશે. પ્રાઇમરી એમ, પ્રાઇમરી એમ ઇઝ ટુ અચીવ ધ ગોલ ઓફ ઓર્ગેનાઇઝેશન. એની અંદર હ્યુમન એલિમેન્ટને કન્સિડર કરવામાં નહીં આવે. જ્યારે એચઆરએમ છે એનો શું છે મેઇન એમ, તો કે હ્યુમનને મોટિવેટ કરવાના. ઇટ્સ પ્રાઇમરી એમ એમ ઇઝ ટુ મોટિવેટ ધ હ્યુમન એલિમેન્ટ ટુવાર્ડ્સ ધ એમ્પ્લોયમેન્ટ, ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ. તો એની અંદર આ બધા જે ફંક્શન્સ પરફોર્મ કરી અને હ્યુમનને મોટિવેટ કરવામાં આવશે. તો આ એનો ડિફરન્સ હતો. હવે જે નેક્સ્ટ જે આપણે ટોપિક લર્ન કરવાનો છે, જે નેક્સ્ટ ટેકની અંદર કરશું. થેન્ક યુ.